विद्यार्थी मित्रों, चैप्टर नंबर 2 એમાં આપણે આગલા લેક્ચરમાં ભણ્યા કે જે આપણે ઉપયોગી સૂક્ષ્મ જીવો છે એમાંથી જમીનની ફળદ્રુપતામાં કોણ વધારો કરે છે, પર્યાવરણનું શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એ આપણે જોયું. પછી હવે એની આગળ આપણે જોવાનું છે કે હાનિકારક સૂક્ષ્મ જીવો. હવે હાનિકારક સૂક્ષ્મ જીવો વિશે આપણે ગઈકાલે વાત કરેલી હતી, તો એમાં શું આવે કે જે રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મ જીવો હોય એને કહેવામાં આવે છે હાનિકારક સૂક્ષ્મ જીવો. હવે આ જે સૂક્ષ્મ જીવો છે એ ક્યાં ક્યાં હોય, તો કે જે સૂક્ષ્મ જીવો છે એ ખોરાક છે, ચામડું છે, આવી રીતે આની અંદરથી ફેલાવો થાય છે. એટલે ખોરાક અમુક ટાઈમે વાસી થઈ જાય છે તો શું થાય, તો એની અંદર ફૂગ લાગી જાય છે. અમુક પછી જે ચામડું છે તો એની અંદર થાય કે ચામડું છે લાંબા સમય સુધી પડ્યું રહ્યું હોય તો એની અંદર શું થાય, તો કે ફૂગ લાગી જાય. અમુક એવા ખોરાકની અંદર એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય કે ખોરાક પ્રદૂષિત થઈ ગયેલો હોય તો આપણે ખાઈએ તો શું થાય, તો રોગ ઉત્પન્ન થાય. આવી રીતે આ જે રોગકારક સૂક્ષ્મ જીવો છે એ મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિ આ ત્રણેયમાં ત્રણેયને હાનિકારક છે. હવે આગળ આપણે જોવાનું છે એમાંથી મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવ. હવે ત્રણ ભાગ રોગકારક સૂક્ષ્મ જીવો છે, મનુષ્યમાં પણ રોગ ઉત્પન્ન કરે છે, પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે અને વનસ્પતિમાં પણ રોગ ઉત્પન્ન કરે છે. તો એમાંથી આપણે જોઈએ મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો. હવે મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મ જીવો શ્વાસમાં લેતી હવા દ્વારા, પીવાલાયક પાણીમાંથી અથવા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે. કઈ રીતે, તો કે જો જ્યારે આપણે શ્વાસમાં હવા લઈએ છીએ, આપણે શ્વાસ લઈએ છીએ, તો ધારો કે વાતાવરણની અંદર કોઈ એવા રોગકારક સૂક્ષ્મ જીવો છે તો શ્વાસ દ્વારા આપણા શરીરમાં પહોંચે છે અને શું કરે છે, તો કે મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરે છે. એવી રીતે પીવાલાયક પાણી, જો પાણી દૂષિત હોય છે, ખોરાક દૂષિત હોય છે, તો એ આપણે જ્યારે ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર રોગ ઉત્પન્ન થાય છે. આવી રીતે અમુક સૂક્ષ્મ જીવો છે એ આપણા શરીરને હાનિકારક છે. હવે રોગોનો ફેલાવો કઈ રીતે થાય, તો કે સંક્રમિત વ્યક્તિ અને પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી. આ સંક્રમિત વ્યક્તિ એટલે, તો કે જે વ્યક્તિને રોગ લાગુ પડેલો હોય, જે વ્યક્તિને રોગ લાગુ પડેલો હોય એને કહેવામાં આવે છે સંક્રમિત વ્યક્તિ. હવે રોગોનો ફેલાવો કઈ રીતે થાય, તો કે આ બે રીતે. સંક્રમિત વ્યક્તિ, ધારો કે કોઈ વ્યક્તિને અમુક પ્રકારનો રોગ લાગુ પડેલો છે, હવે આપણે એના સીધા સંપર્કમાં આવીએ, આપણે એની સાથે રહેતા હોઈએ, તો એ જે રોગકારક વ્યક્તિ છે કે સંક્રમિત વ્યક્તિ છે એના દ્વારા આપણને પણ રોગ લાગુ પડે છે. આવી રીતે સંક્રમિત વ્યક્તિ દ્વારા પણ રોગ લાગુ પડે છે. બીજું છે પ્રાણીઓના સીધા સંપર્કમાં આવવાથી. હવે મનુષ્યની જેમ પ્રાણીઓને પણ અમુક પ્રકારના રોગ થાય છે. હવે જો પ્રાણી રોગિષ્ઠ હોય, પ્રાણીઓમાં પણ રોગ લાગુ પડેલો હોય, તો પ્રાણીઓના સંપર્કમાં આપણે આવીએ તો એ રોગ કોને થાય છે, મનુષ્યને પણ થાય છે. જે સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગોનો ફેલાવો સંક્રમિત એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે એને ચેપી રોગો કહેવાય. આ ચેપી રોગોની વ્યાખ્યા આપી છે, તો કે અમુક જે રોગો હોય એ ડાયરેક્ટ ટચમાં આવે તો પણ ફેલાય છે. અત્યારે જો અત્યારનું વાતાવરણ કેવું છે કે બધે એક કોરોના નામનો ભયાનક રોગ ફેલાઈ ગયો છે. હવે આ જે કોરોના નામનો જે ભયાનક વાયરસમાંથી રોગ ફેલાયો છે તો એમાં શું થાય, તો જે વ્યક્તિ સંક્રમિત છે એટલે કે જે વ્યક્તિને રોગ લાગુ પડેલો છે એ વ્યક્તિના આપણે સીધા સંપર્કમાં આવીએ એટલે કે એને સીધા ટચમાં આવે તો શું થાય, તો કે એ રોગ પણ આપણને લાગુ પડે છે. એટલે આ રોગ શું કહેવાય, ચેપી રોગ કહેવાય. તો કે સંક્રમિત વ્યક્તિ દ્વારા ફેલાય અથવા તો હવા અથવા વાતાવરણની અંદર એવા કોઈ સૂક્ષ્મ જીવો રહેલા હોય છે જે આપણે શ્વાસ લઈએ છીએ હવા, તો આજે હવાની મદદથી પણ આપણા શરીરમાં હાનિકારક સૂક્ષ્મ જીવો પ્રવેશે છે એના કારણે પણ રોગ થાય છે. અથવા તો પાણી, હવે સંક્રમિત વ્યક્તિ જે પાણી પીતો હોય એનું આપણે એઠું પાણી પીતું હોય અથવા તો કોઈ ખરાબ પ્રદૂષિત પાણી હોય એનો આપણે પીવા માટે ઉપયોગ કરીએ તો એ પાણીથી પણ રોગ ફેલાય છે. અને એવી જ રીતે ખોરાકમાં પણ, કે જેવી રીતે પ્રદૂષિત ખોરાક ખાધેલો હોય, વાસી ખોરાક ખાધેલો હોય, તો એના કારણે પણ રોગ ફેલાય છે. તો આ જે રોગ છે એને શું કહેવામાં આવે છે, ચેપી રોગ કહેવામાં આવે છે. હવે ચેપી રોગમાં કયા કયા આપેલા છે, તો કે કોલેરા, શરદી, શીતળા અને ક્ષય એટલે કે ટીબી, ટ્યુબર ક્યુલોસિસ. હવે કોલેરામાં શું થાય, તો કે ઝાડા ઉલટી થાય. હવે આ જે રોગ છે એના વિશે આપણે
પછીથી હમણાં ભણવાનું છે તો ઝાડા ઉલટી થાય છે, શરદી, પછી શીતળા અને ક્ષય એટલે કે ટીબી. કેટલાક કીટકો અને પ્રાણીઓ પણ રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે અને રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કહેવામાં આવે છે. હવે અમુક જે કીટકો છે, પ્રાણીઓ છે, આ શું કરે છે કે રોગનો ફેલાવો કરે છે. તો અમુક કીટકો એટલે તમારા ઘરમાં તમે જોયું હોય તો ઘરમાં માખીઓ ક્યારેક ક્યારેક આવતી હોય તો આ એને કહેવાય છે ઘર માખી. એ નામ તમને આપેલું છે ઘર માખી. હવે જે આ ઘર માખી છે એટલે કે માખી છે શું કરે કે જ્યારે કોઈ પ્રદૂષિત ખોરાક હોય, પ્રદૂષિત પાણી હોય, એની ઉપર બેઠી હોય, કોઈ ગંદો ખોરાક હોય અથવા તો કોઈ ગંદી જગ્યાએથી બેસીને આવેલી હોય તો શું થાય, આપણો જે ખોરાક ખુલ્લો પડેલો છે એની ઉપર બેસે છે અને જે આ વાયરસ એટલે કે કોઈ બેક્ટેરિયા છે, કોઈ સૂક્ષ્મજીવ છે, એ આના દ્વારા ખોરાકની અંદર પ્રવેશે છે. ખોરાકની અંદર પ્રવેશે તો શું થાય કે આપણો જે ઢાંક્યા વગરનો ખોરાક છે કેવો થઈ જાય, પ્રદૂષિત થઈ જાય. એ ખોરાક જો આપણે ખાઈએ તો શું થાય કે રોગ લાગુ પડે છે. એટલે કે આ શું થયું તો કે ઘરમાંથી છે સૂક્ષ્મજીવોનું વાહક એટલે કે શું કરે છે કે અમુક જગ્યાએથી એ સૂક્ષ્મજીવોનું વહન કરે છે. એટલે કોઈ પ્રદૂષિત પાણીમાં પાણીમાંથી કોઈ સૂક્ષ્મજીવ એની સાથે આવેલો હોય તો શું થાય, ખોરાક ઉપર બેસે તો ખોરાક વાસી થઈ જાય. હવે ધારો કે તમને શરદી થાય છે કે ઉધરસ થાય છે કે છીંક આવતી હોય છે તો આના દ્વારા જ્યારે માણસને શરદી થાય છે તો છીંક દ્વારા જ્યારે છીંક ખાય છે તેમાં અસંખ્ય વાયરસ તમને વાતાવરણમાં ફેલાયેલા હોય જે આપણને દેખાતા નથી, આપણે જોઈ નથી શકતા. એટલે એ વાયરસને છે એ આગળ આપણે કીધું સૂક્ષ્મજીવ છે એટલે આપણે એને નરી આંખે નથી જોઈ શકતા. હવે જ્યારે માણસ છીંક ખાય છે તો અસંખ્ય એવા સૂક્ષ્મજીવો છે વાતાવરણની અંદર પ્રવેશે છે. એટલે શું સલાહ આપવામાં આવે કે જ્યારે તમને શરદી થઈ ગયેલી હોય, જ્યારે તમને ઉધરસ થઈ હોય અથવા તો છીંક આવતી હોય તો શું કરવું જોઈએ કે મોઢા આડો રૂમાલ રાખવો જોઈએ. અત્યારે કોરોના છે તો તમને બધાને કેવી સલાહ આપવામાં આવે છે કે હાથને સેનિટાઈઝરથી સાફ કરવા જોઈએ અને માસ્ક બાંધી રાખવું જોઈએ અથવા તો જે વ્યક્તિ છે એનાથી આપણે અમુક અંતર રાખવું જોઈએ. એટલે આ જે શરદી છે, આ બધા જે ચેપી રોગો છે એને એનાથી આપણે દૂર રહેવા માટે સંક્રમિત વ્યક્તિ છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. હવે અત્યારે કોરોનાનું વાતાવરણ છે તો તમને બધાને ખબર જ છે કે માસ્ક પહેરવું ફરજિયાત છે. કેમ? તો કે ચેપી રોગ છે. ધારો કે કોઈ વ્યક્તિને કોરોના લાગુ પડેલો છે, રોગ લાગુ પડેલો છે તો શું થાય કે એ જે વ્યક્તિને આપણે સંપર્કમાં આવીએ અને એના જે એ જે ખોરાક લેતો હોય એ ખોરાક આપણે લઈએ તો શું થાય, આપણને પણ એ જ રોગ થાય. એટલે ચેપી રોગ થયો કહેવાય. એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે આગળ જોઈએ
કોઈ વાસણો પડેલા હોય અથવા કોઈ એવા પાત્રો હોય તૂટેલા, તો એની અંદર વરસાદના લીધે પાણીનો ભરાવો થાય, તો એમાં શું થાય, મચ્છર, આમાં મચ્છર થાય. મચ્છર થાય તો શું થાય, મચ્છરથી રોગચાળો ફેલાય. એટલે શું કીધું છે કે પાણી જમા થયેલું ન રાખવું, કુલર છે, ટાયરો છે, ફૂલદાની, એમાં પાણી એકત્રિત ન કરવું. કુલરની અંદર આપણે પાણી રાખતા હોય તો જ્યારે આપણે કુલરનો ઉપયોગ નથી કરતા તો એની અંદરનું પાણી આપણે શું કરી નાખવું જોઈએ, કાઢી નાખવું જોઈએ અને સાફ કરી નાખવું જોઈએ. પછી છે ટાયરો, જે વપરાશ વિનાના ટાયરો જે પડેલા છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા, એવા ટાયરોની અંદર પાણી ન ભરાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આની અંદર પણ પાણી ભરાય તો શું થાય, તો કે મચ્છરો છે એનો ઉપદ્રવ વધી જાય, એનાથી રોગચાળો ફેલાય. એટલે ફૂલદાનીમાં આપણે સ્વાભાવિક છે કે ઘરે કોઈ ફૂલદાની હોય તો એની અંદર આપણે ફૂલ ગોઠવેલા હોય તો આપણે એને નિયમિત પાણી આપતા હોય, પણ પાણીનો ભરાવો થઈ ના રહે, આપણે એને જો વાપરતા ન હોય તો પાણીનો ભરાવો ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આસપાસની જગ્યા શુષ્ક અને સ્વચ્છ રાખવું. આજુબાજુ આપણી આજુબાજુ જગ્યા કેવી રાખવી જોઈએ, શુષ્ક એટલે કે એકદમ ડ્રાય, અને સ્વચ્છ એટલે કે ચોખ્ખી રાખવી જોઈએ, કે આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય એની ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આજુબાજુની જે જગ્યા છે કેવી રાખવી જોઈએ, સ્વચ્છ રાખવી જોઈએ. આનાથી શું થાય કે રોગચાળો ફેલાતો અટકે છે. જો પાણી ભરાય તો મચ્છરોનો ઉપદ્રવ થાય, કેમ, તો કે મચ્છરો છે એ પાણીની અંદર પ્રજનન કરે છે, એટલે કે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. એટલે આપણે આટલું ધ્યાન રાખવું જોઈએ પાણી જમા ન થાય એનું, અને આસપાસની જગ્યા છે આપણી એ શું કરવી જોઈએ, શુષ્ક રાખવી જોઈએ અને સ્વચ્છ રાખવી જોઈએ. આજુબાજુ એ નકામા કચરાની અંદર કે પાણી ભર્યું ન રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે આગળ છે કે જો આવી રીતે આપણે કરીએ કે આજે આસપાસની જગ્યા આપણે સ્વચ્છ રાખીએ, પાણી ભરાયેલું હોય એને આપણે દૂર કરી દઈએ, તો આજે મચ્છરોથી ફેરાતો રોગ છે કેવો થઈ જાય, અટકી જાય છે. હવે આપણે જોઈશું કે મનુષ્યના રોગો અને એના કયા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે અને એની સાવચેતી શું રાખવી જોઈએ એના વિશે આપણે જોઈએ. તો પહેલું આપેલું છે ટીબી, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય, ટીબી. આ રોગમાં શું થાય, તો કે ઉધરસ આવે છે અને શું થાય છે, તો કે જ્યારે ગળફાની અંદર આપણે શરદી વધારે પ્રમાણમાં થઈ જાય, જ્યારે ગળફો બહાર કાઢીએ છીએ ત્યારે એની અંદર લોહી પડે છે, ટીબી નામના રોગમાં. પછી એ કયા સૂક્ષ્મજીવથી ફેલાય છે, તો કે બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા, તો કે ટ્યુબરક્યુલોસિસ. પછી છે ફેલાવાની રીત, તો કે એમાં કયા દ્વારા ફેલાય છે, તો કે હવા, હવા દ્વારા રોગ ફેલાય છે. અને બચવાના ઉપાય, પછી દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી દૂર રાખો, કારણ કે આ ચેપી રોગ છે. પછી યોગ્ય ઉંમરે રસી મુકાવી, એટલે આ જે રોગ તમને આપેલા છે એની રસી આવે છે. તમે નાના હોય તો તમને ઓરિયો, છબડા છે, પોલિયો છે, આ બધાની રસી આપેલી હોય, તો યોગ્ય ઉંમરે રસી મુકાવી. અને દર્દીની વસ્તુઓ અલગ રાખવી. ચેપી રોગ હોય તો કપડાથી પણ રોગ ફેલાય. હવે દર્દીના પહેરેલા કપડાં હોય અને જે સ્વસ્થ વ્યક્તિના કપડાં હોય સાથે મૂકીએ તો શું થાય, એની અંદર પણ અમુક બેક્ટેરિયા જે સૂક્ષ્મજીવો રહેલા હોય છે એનાથી પણ રોગનો ફેલાવો થાય છે. પછી છે ઓરી, ઓરી તો ઓરી છે, અછબડા છે, આ બધા તમને ખબર જ હશે કે કેવા હોય, નાના હોય ત્યારે અમુક લોકોને નીકળી ગયેલા જ હોય છે. ઓરી છે તેની અંદર નાની નાની ફોળકી થાય છે, એ રોગ સૂક્ષ્મજીવ કયો છે, તો કે વાયરસથી ફેલાય છે ઓરી નામનો રોગ. એને ફેલાવાની રીત કહે છે કે હવા દ્વારા વાયરસથી ઓરી નામનો રોગ થાય છે. પછી છે અછબડા, અછબડામાં પણ નાની નાની ફોલીઓ થાય છે, એની અંદર શું થાય, તો કે પાણીનો ભરાવો થાય છે, એટલે અછબડા પણ વાયરસથી થતો રોગ છે, ચેપી રોગ છે. અને કયું છે ફેલાવાની રીત, તો કે હવા અને સંપર્ક. સંપર્ક એટલે, તો કે કોઈ પણ દર્દીને અછબડા થયેલા હોય તો એના સંપર્કમાં કોઈ બીજી વ્યક્તિ આવે તો એને પણ આ જે અછબડાનો રોગ છે એ થાય છે. પછી છે પોલિયો, એટલે પોલિયો, પોલિયો નામના રોગમાં શું થાય, તો કે દર્દી છે અપંગ બની જાય છે, એના પગનું હલન ચલન બંધ થઈ જાય છે પોલિયો નામના રોગમાં. અને એ રોગ છે વાયરસથી ફેલાતો રોગ છે, એમાં પણ ફેલાવાની રીત સરખી છે, હવાથી ફેલાય છે અથવા તો સંપર્કથી, કે દર્દી છે બીજા કોઈ સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં આવે તો એને પણ પોલિયો નામનો રોગ થાય છે. હવે એના ઉપાયો છે કે દર્દી
થી દૂર રાખો કારણ કે સંપર્ક થી ફેલાતો રોગ છે ચેપી રોગ છે પછી યોગ્ય ઉંમરે રસી મુકાવી એટલે મેં તમને આગળ કીધું એમ કે તમે નાના હોય તો તમને કોરી છે અછબડા પોલિયો તમે ઘરે મમ્મીને પૂછજો કે આ બધી રસી તમને મુકાવડાવેલી છે તો કે હા આ રસી નાના હોય ત્યારે તમને બધાને મુકાવડાવેલી હોય તો કે યોગ્ય ઉંમરે રસી મુકાવી અને દર્દીની વસ્તુઓને અલગ રાખવી ચેપી રોગ છે તો દર્દી જે જે વસ્તુનો ઉપયોગ કરે છે એ બધી વસ્તુઓને સ્વસ્થ વ્યક્તિની વસ્તુઓથી અલગ રાખવી કારણ કે ચેપી રોગ છે તો જલ્દી ફેલાવાની પણ શક્યતા રહે છે હવે આગળ જોઈએ કોલેરા નામના રોગમાં શું થાય તો કે ઝાડા ઉલટી કોલેરા નામના રોગમાં સતત ઝાડા ઉલટી થાય છે એ રોગ છે બેક્ટેરિયાથી ફેલાય છે અને પાયાનો જે મેઇન સ્ત્રોત કયો છે ફેલાવાનો તો કે પાણી અને ખોરાક કેવા તો કે પ્રદૂષિત હવે કોઈએ પ્રદૂષિત પાણી પીધેલું અથવા પ્રદૂષિત ખોરાક લીધેલો હોય તો શું થાય તો કે પ્રદૂષિત પાણી અને ખોરાકથી કોલેરા નામનો રોગ થાય છે ઝાડા ઉલટી થાય છે અને એ જે એની અંદર જે એવા બેક્ટેરિયા રહેલા છે જેથી આ રોગ થાય છે અને બીજું છે ટાઇફોઇડ આ પણ એક પ્રકારનો તાવ છે આ પણ બેક્ટેરિયાથી થતો રોગ છે અને આ રોગ પણ ક્યાંથી ફેલાવો થાય છે તો કે પાણી પ્રદૂષિત પાણી લઈએ પ્રદૂષિત ખોરાક લીધેલો હોય આપણે અમુક જે ઢાંક્યા વગરનો ખોરાક લીધેલો હોય તો કયો રોગ થાય છે કોલેરા અને ટાઇફોઇડ સ્વસ્થ હવે એના ઉપાયો છે સ્વચ્છતા રાખવી એટલે પાણી પ્રદૂષિત ન થાય ખોરાક પ્રદૂષિત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ યોગ્ય રાંધેલો ખોરાક લેવાનો એટલે વાસી ખોરાકનો આપણે ખાવામાં ઉપયોગ કરવો નહીં સ્વચ્છ ખોરાક હંમેશા લેવો ઉકાળેલું પાણી પીવું અને રસી મૂકવાનું આની પણ રસી આવે છે યોગ્ય ઉંમરે એની પણ રસી મૂકવામાં આવે છે અને ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખો જેથી આ રોગ આપણને ફેલાતા અટકે પછી છે હિપેટાઇટિસ એ હવે આ જે હિપેટાઇટિસ એ છે એ યકૃતમાં થતો રોગ છે યકૃતમાં ઇન્ફેક્શન આવી જાય એટલે કે યકૃતમાં સોજો આવે યકૃત એટલે કે લીવર જઠરની બાજુમાં જે યકૃત આવેલું છે એની અંદર શું થાય ઇન્ફેક્શન આવી જાય સોજો આવી જાય હિપેટાઇટિસ એ નામના રોગમાં એનો એ ક્યાંથી ફેલાય તો કે પાણીથી ફેલાય છે અને ગયા સૂક્ષ્મજીવ તો કે વાયરસથી થતો રોગ છે પાણી દ્વારા ફેલાય છે પ્રદૂષિત પાણી પીધેલું હોય તો આ હિપેટાઇટિસ એ નામનો રોગ થાય છે એના ઉપાયો કયા છે ઉકાળેલું પાણી પીવું અને રસી મુકાવી હિપેટાઇટિસ એ નામના જે રોગની રસી આવે એ મુકાવી અને ઉકાળેલું પાણી પીવું એનાથી જે હાનિકારક જે બેક્ટેરિયા છે જે સૂક્ષ્મજીવ છે એમાં મરી જાય છે જ્યારે આપણે પાણીને ઉકાળે ત્યારે સ્વચ્છ વધારે ભરે છે એટલે હંમેશા ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો પછી છે મલેરિયા આગળ વાત કરી હતી તો એ મલેરિયા કયા મચ્છરથી ફેલાય તો કે માદા એનોફિલિસ આ મચ્છરથી રોગ ફેલાય છે એટલે કે પ્રજીવથી રોગ ફેલાય છે એટલે સ્ત્રોત કયો છે તો કે મચ્છર અને ક્યાંથી તે થાય છે તો કે પ્રજીવમાંથી આ રોગ ફેલાય છે માદા એનોફિલિસ નામનું મચ્છર કરડે તો મલેરિયા નામનો રોગ થાય છે આ પણ એક પ્રકારનો તાવ જ છે પછી એનો જે ઉપાય છે કયા છે તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને જગ્યા છે જે આપણે જે રહીએ છીએ તે આજુબાજુની જગ્યા છે વધારે શુષ્ક રાખવી એને સ્વચ્છ રાખવી આજુબાજુ ક્યાંય પાણી ભરાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે મચ્છર છે પાણીની અંદર પ્રજનન કરે છે અને મચ્છર ભગાડવા માટે રસાયણો અને કીટનાશકોનો છંટકાવ કરવો હવે તમે બધાએ જોયું હોય તો ક્યારેક ધુવાળાવાળો આવતો હોય કેરોસીનની સ્મેલવાળો ધુવાળાવાળો આવે તો એ શેના માટે આવે તો કે મચ્છર છે એને ભગાડવા માટે એની અંદર અમુક પ્રકારની દવા રહેલી હોય છે ધુમાડા દ્વારા ફેલાય એટલે મચ્છર મરી જાય છે અથવા તો ક્યારેક દવા છાંટેલી હોય છે અમુક
જગ્યાએ તમે જોયેલી હોય તો આ દવા શું કામ છાંટવામાં આવે, કારણ કે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે. એટલે મચ્છર ભગાડવા રસાયણ અને કીટનાશકોનો છંટકાવ કરવો અને આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરવું. હવે અત્યારે આટલા સુધી રાખીએ, હવે કાલ આપણે વનસ્પતિમાં રોગ અને પ્રાણીઓના રોગ વિશે ભણીશું. આટલા જે પોઈન્ટ છે વ્યવસ્થિત બુકની અંદર લખી લેવા.